ત્યારબાદ આગળ વધીએ તો કુંભ રાશિ માટે. કુંભ રાશિ વાળાઓ માટે આ વર્ષ સારું જ છે, પણ કુંભ રાશિમાં ચાર અક્ષર આવે છે, ગ શ સ સ. આ ચાર અક્ષર વાળા વ્યક્તિઓ જે છે કુંભ રાશિના, એના માટે આ વર્ષ સારું રહેલું છે. બીજું, કુંભ રાશિના જાતકો માટે શનિ છે એ બારમે આવતા કોઈ પણ જગ્યાએ નાણાં ફસાઈ જવાના યોગ બને છે. આરોગ્ય દ્રષ્ટિએ સારું છે, આમ છતાં પણ ખાસ કરીને મે પછી, મે થી ઓગસ્ટનો ગાળો છે, એણે ખૂબ તકેદારીપૂર્વક લેવો. ફેફસાના રોગ, વાયરલ ઇન્ફેક્શન, લોહીને લગતી કોઈ ક્રિયા, કોઈ ઉણપ ન રહે એનું એણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જી, તેમણે આર્થિક બાબતે શું ધ્યાન રાખવું અને દાન કેવું કરવાથી તેને ફાયદામાં રહેશે? આર્થિક બાબત માટે એ લોકોએ જ્યાં સુધી મેં જેમ કહ્યું એમ કોઈ ઉપર બને ત્યાં સુધી ધિરાણ ન કરવું. બીજી વસ્તુ, ખૂબ જ ઓછા પરિશ્રમે વધારે પૈસા મળે એવો જે શોર્ટકટ છે એ શોર્ટકટના રસ્તે બને ત્યાં સુધી ન જવું, કારણ કે આમાં નાણાં ડૂબવાના, કદાચ જેને કહીએ ને આપણે દેવાળિયા ફૂંકાઈ જવું એવાના યોગ એવું પણ બની શકે. એટલે એવું ન થાય એના માટે થઈને ખાસ ખૂબ જ સમજી વિચારી તકેદારીપૂર્વક સાવચેતપૂર્વક નાણાં બાબતમાં એણે આગળ વધવું. હા, એક છે કે એમને એનું ફળ અવશ્ય મળવાનું છે, પરંતુ હમણાં શનિના હિસાબે એ ફળમાં થોડીક રૂકાવટ આવશે. થોડોક સમય જશે ત્યારબાદ, એટલે કે જૂન જુલાઈ પછી એને થોડાક એ બાબતના રસ્તા છે ખુલી જશે અને એને ખૂબ સારી પ્રગતિ મળશે.